वेलकम बैक ब्यूटी विथ ब्रेन रुझान खंभात हमारी साथे से। चलो अपनी चर्चा ने आगळ वधारी दईए। रुझान जी, हताशा नी वात करवी छे मारे तमारी साथे, कारण के लाइफ मां मने लागतुं नथी तमारो चेहरो जोईने के कदाच कोई वखत हताशा मळी होय तमने, पण ते छतां पूछी लउं के अगेन जेम तमे शुं के स्ट्रगल वर्ड यूज कर्यो हताशा वर्ड यूज करो तो सी अगेन आ हताशा नामनो वर्ड मारी डिक्शनरीमां छे ज नहीं, कारण के हुं शीखी छुं के फेलियर इज फर्टिलाइजर टू सक्सेस। એટલે જેટલું તમે હારશો એટલું એ ખાતર છે તમારા સક્સેસ માટે, ઓકે? એટલે તમે જે હતા છે લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ બધાના હોય છે, ત્યારે મેં તમને પહેલા ન કહ્યું કે સેલ્ફ મોટિવેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે હાઉ યુ મોટિવેટ યોર સેલ્ફ એન્ડ ગેટ આઉટ ઓફ ઇટ। એટલે હતાશા જેવી કોઈ ચીજ હોતી નથી લાઈફમાં, તમારે એને ઓવરકમ કરવાની હોય છે। જેને કે મેં કહું પ્રોબ્લેમ ઇઝ ઇક્વલ ટુ ચેલેન્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ। બીજું કે હાઉ યુ મોટિવેટ યોર સેલ્ફ, યોર હાઉ યુ બીકમ મોર અકાઉન્ટેબલ ઓર હાઉ યુ બીકમ મોર રિસ્પોન્સિબલ। એનાથી મને એક બહુ કોમન ડાયલોગ યાદ આવ્યો કે યુ નો, એક છોકરીને 50-60 કિલોની છોકરીને તો આરામથી ઉચકી લે છે, પણ એને કે ભાઈ તું સિલિન્ડર ઉચક 12-15 કિલો તેનાથી નથી ઉચકાતું, કારણ કે એનું મોટિવેશન હોય છે। સિમિલરલી તમે તમે વિચારો કે આ મારી ફેલિયર છે તો તમે એને ફેલિયર ગણશો, પણ તમારું મોટિવેશન હશે કે આનાથી હું શીખી, આનાથી મારા લાઈફમાં આગળ જવું છે। અને જે કહે છે ને કે મંઝિલ મિલી જાયગી ભટક સે ઈ સહી ગુમરા તો હોય તો ઘર સે નીકળે હી નહીં, એટલે મારે હંમેશા એ લોકોને કેવું છે કે યાર, લોકો કહે છે કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, યુ નો, લોકો વધારે ટેન્શન કરે છે। તો વોટ આઈ ઓલવેઝ લાઈક ટુ સે કે તમે આ હતાશા આ બધા નેગેટિવ વર્ડો મગજમાંથી કાઢી મૂકો। ઓકે, હવે સક્સેસ વિશે પૂછું તો સક્સેસ માટે શું કરવું જોઈએ? શોર્ટ માઇક દો તમારા માટે, નુકસાન કરવા માટે, સક્સેસ માટે કશું એક ચીજ, ધેર ઇઝ નોટ વન ફોર્મ્યુલા। વોટ આઈ ઓલવેઝ ટેલ પીપલ કે ટુ ગેટ સક્સેસ ધેર ઇઝ નથિંગ લાઈક વન થિંગ, બટ ધેર ઇઝ અ ફોર્મ્યુલા। હવે ફોર્મ્યુલા શું છે તમે મને પૂછશો, સિમ્પલ ફોર્મ્યુલા છે, એમાં સૌથી પહેલા છે યુ નો, યુ હેવ ટુ બી મલ્ટીટાસ્કિંગ એઝ એન એન્ટરપ્રિન્યોર, યુ હેવ ટુ બી મલ્ટીટાસ્કિંગ, કે તમારે બધા કામ કરવા જોઈએ। તમે કહો કે ના હું આ ના કરું, પેલું ના કરું, તો ફગેટ ઇટ, યુ કેનોટ બી સક્સેસફુલ ઇન લાઈફ। સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે યુ હેવ ટુ બી ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ, જેને કે મારા બધા બિઝનેસીસમાં મેં ક્રિએટ, કારણ કે શું કહેવાય, ધીઝ આર ધ થિંગ્સ વિચ વિલ લીડ યુ અહેડ ઓફ કોમ્પિટિશન। તમે સારી સ્કીમ્સ મૂકશો, સારા પ્રોડક્ટ્સ મૂકશો, એ કેવી રીતે ક્રિએશન અને ઇનોવેશનથી, અને મારું તો ટેકનિકલ ફિલ્ડ હતું, સો વી કોલ ઇટ ટેકનોવેટ, દિસ ઇઝ ધ સેકન્ડ થિંગ। પછી આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, લાઈક લેટ્સ કે મારી પાસે પૈસા નથી, બજેટ નથી, એડવર્ટાઇઝમેન્ટ કરવાનું, તો હું આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરીશ અને હું બાટર સિસ્ટમ કરીશ, કંઈક એવું કરીશ કે હું મારું બજેટ કરી શકીશ। પછી બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ છે પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી, ટીમ બિલ્ડિંગ, પછી શું કહેવાય આપણે, યુ હેવ ટુ બી અકાઉન્ટેબલ એન્ડ રિસ્પોન્સિબલ, કમિટમેન્ટ, સી આ બધી ચીજો તમારા ટાર્ગેટ્સને તમને હેલ્પ કરશે રીચ કરવા માટે। સો ધીઝ આર ધ થિંગ્સ, મેં કહું ફાયર ઇન ધ બેલી, આગ લાગવી જોઈએ કામ કરવા, કે મારે આ કામ કરવું છે, મારા કામ થશે। ઓકે, એટલે શોખ હવે તમારા પૂછવા માંગીશ, કયા કયા શોખ છે તમારા? હું જે કરું છું એ મારું પેશન છે, વોટ એવર આઈ એમ રાઇટ લવ ડુઈંગ ઇઝ માય પેશન, માય શોખ જે તમે કહો છો। બાકી આમ બાકીનો શોખ મારા ફરતા રહેતો હોય, ફરતા રહેતા એટલે કે વચ્ચે મને ડાન્સનો શોખ થયો શીખવાનો, કે આપણે રહીના જઈએ ને બધા સાલસા ને વોલ્સ કરે તો આપણે બી કરવાનું। પછી મને સ્વિમિંગ નહોતો આવડતો તો એનો શોખ થયો, તો એ શીખી। પછી મને અત્યારે ડ્રમ શીખવાનો શોખ થયો છે તો હું ડ્રમ શીખીશ। પછી મને પીએચડીનો શોખ થયો છે તો હું પીએચડી કરીશ। એટલે એનો શોખ એવી ચીજ છે મારા માટે કે જે એક સ્ટેન્ડર્ડ શોખ મારો છે, ખાવાનો અને સુવાનો, એ વર્ષોથી બદલાયો નથી, બાકી બીજા શોખો મારા બદલતા રહે છે। ખાવાનું બનાવતા આવડે છે? ના ના, મમ્મી ને આ ક્યાં બોલો છો યાર, તો પછી આના માટે ઘરમાં ના પૂછતા, મોટો લેક્ચર પર છે, ઘરમાં તો મને કહે છે રુઝાન તું હોટલમાં રહે છે, આટલું બધું માઇન્ડ છે, એટલે એનો શ્રેય મને લાગે છે કે ક્યાંક મમ્મી ને પણ જઈ રહ્યો છે। એક ચીજ યાદ રાખજો બેન, તમે, હું બધાને કહું છું હંમેશા કે તમારે લાઈફમાં આગળ આવવું હોય તો જે તમારી ફેમિલી સપોર્ટ સિસ્ટમ શુડ બી સ્ટ્રોંગ, બીજો કઈ નહીં તો મોરલ સપોર્ટ। અગર રાતે ઘરે આવીએ લેટ અને મમ્મી દરવાજો ખોલે અને કહે કે અચ્છા રુઝાન આવી ગઈ, જોડે જમવા બેસે, તો ધેટ ઇઝ વેર યુ આર મોટિવેટેડ, કે હા ઘરમાં મમ્મી સપોર્ટ કરે છે, પપ્પા સપોર્ટ કરે છે, ભાઈ ભાભી બધા સપોર્ટ, છોકરાઓ બધા, યુ નો, ઇટ શુડ બી અ વેરી સ્ટ્રોંગ સિસ્ટમ, કે લેટ છે કંઈક ઓકેઝન હોય, સોશિયલ ઓકેઝન હોય, આપણે કામે બેઠા હોઈએ, તો ધેટ સપોર્ટ સિસ્ટમ શુડ હેલ્પ યુ। રુઝાન ખંભાત ઘણા બધાના આદર્શ છે, તમારા આદર્શ કોણ? પપ્પા મારા, કારણ કે મેં મારા પપ્પાને બચપનથી બહુ કામ, બહુ સ્ટ્રગલ કરતા, હાર્ડવર્ક કરતા અને લાઈફમાં આગળ આવતા જોયા છે, એટલે મારા માટે, યુ નો, આપણે રોજ જોતા હોઈએ કે આજ સવારે 6 વાગે ફેક્ટરી ચાલી જાય, રાતે 10-10-11 વાગે ઘરે આવે, બીજી સોશિયલ એક્ટિવિટીઝ પતાવે, યુ નો, પર્સનલ એક્ટિવિટીઝ, યુ નો, અમારા ઘરમાં
ફાધર એન્ડ મધર હેવ પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ કે મારા પપ્પાએ મને બચપનથી શીખવાડ્યું હતું સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. એક જનરલ વર્ડ આખા ફેમિલીમાં આવતો હોય છે કે જ્યારે પણ કોઈ છોકરીને આગળ વધવાનું હોય ત્યારે કહે છે બેટા તારે પાર્કે ઘરે જવાનું છે, તું આ ન કરી શકે. રુઝાન કંભાતાને કમિંગ ફ્રોમ અ પારસી ફેમિલી, અમારામાં પાર્કે પૂરતું હતું જ નહીં, અમારા તો ગજે ભાઈઓ હોય. ઓકે, એટલે અમારે આ પાર્કે પૂરકે આ પછી મને કહું ને પહેલાથી આજે આપણે આજે એટલે હું પેરેન્ટ્સોને કહું છું કે તમે છોકરાઓ પડી જાય તો પડવા દે, કારણ કે જ્યાં સુધી પડવાનો નથી ત્યાં સુધી શીખવાનો નથી. અને મારો તો બાય ડિફોલ્ટ પપ્પા આમ જોવા કે તો આપણે આમ જઈએ ને બધાને એવું જોઈએ, એટલે જ્યારે પડીએ શીખીએ પોતે ઊભા થઈએ. સી ઇટ્સ ઓલવેઝ ટોલ્ડ કે પડવાનું ઇઝ નોટ બેડ, ઊભા ના થાવ એ ખોટું છે. એટલે જ્યારે તમે પડો છો ને ઊભા થાવ છો એટલે તમારામાં પોતામાં એ ઉર્જા આવે છે, એનર્જી આવે છે, પોઝિટિવ આવે છે કે હું પડ્યો ને ઊભો થયો, હું પડ્યો ને ઊભો થયો. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે મારા ઘરમાં આવા બધા આઈ કોલ ધીસ ડ્યુ રિસ્પેક્ટ ફાલતુ ડાયલોગ, અને હું બધા પેરેન્ટ્સોને કહીશ કે પ્લીઝ મહેરબાની કરીને તમારા છોકરાઓને સ્ટ્રોંગ બનાવો. તમારા જોડે વાત કરી કરીને મને એમ લાગે છે કે મને તો ઘણું બધું શીખવા મળશે, પણ આજે દર્શકોને પણ શીખવા મળશે. હવે થોડું પર્સનલ જઈ શકું? અરે આપણે લાઈફ ઓપન બુક છે, પર્સનલ જોવું છે. આટલી બ્યુટીફુલ છોકરી, ભલે તમે પોતાને ટોમ બોય તરીકે ઓળખાવ્યા હોય નાનપણથી, પણ મેરેજ માટે ક્યારે કોઈ દિવસ? મારે તો પરણવું છે, સિંગલ, રેડી ટુ મિંગલ. એટલે આ તો સારું છે, થેન્ક્સ ટુ યુ. આ તમારા મીડિયમ થ્રુ કહીશ કે ભાઈ મારે તો પરણવું છે, પણ મને પારસી છોકરો જોઈએ છે. મને પોઈન્ટ એટલો છે કે ઇટ્સ નેસેસરી, આઈ એમ કમિંગ ફ્રોમ અ પારસી કમ્યુનિટી, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આઈ મેરી અ પારસી. ને મારે બચપનથી એવું હતું, એટલે માઇન્ડસેટ, આઈ એમ અ રિલિજિયસ પર્સન, આઈ એમ અ ગોડ ફિયરિંગ પર્સન, એટલે પારસી છોકરો હોય તો કેજો. ખુબ સરસ, મતલબ પરણવું છે પણ સિંગલ, રેડી ટુ મિંગલ, પણ પારસી. ઓકે, હવે જો વાત કરીએ કે મેં વાંચ્યું હતું ક્યાંક તમારા માટે કે સક્સેસ માટે તમે કામ કરો છો, નહીં કે પૈસા માટે. ઘણા લોકો હંમેશા બિઝનેસ કરે એટલે કે બહુ રાતોરાત કરોડપતિ બની જશે, પૈસા જ મળી જશે, પછી કરપ્શન થાય જ નહીં. ઓકે, એટલે તમે તમારો શું વિચાર? સી, મારો પોઈન્ટ ઓફ વ્યુ થી આઈ વેન આઈ સ્ટાર્ટેડ માય ધીસ થિંગ બિઝનેસ, મને ફંડા ક્લિયર હતા કે આઈ વોન્ટેડ ટુ મેક માય ઓન આઈડેન્ટિટી. પૈસાથી માણસની આઈડેન્ટિટી, પેલા સ્મગલર પાસે પૈસા છે, ચલો ને, પણ લેટ્સ એક્સેપ્ટ ધેટ, મને સ્મગલર ગણાય છે ને, યા પોલિટિશિયન પાસે તો બહુ પૈસા છે. બટ સી, અલ્ટિમેટલી આઈ ઓલવેઝ ટેલ પીપલ કે આપણે એવું કામ કરો, વર્ક ફોર સક્સેસ, વર્ક કે તમે લોકો તમારી પર ભરોસો રાખે છે, તમારે કામ કરીને ડિલિવર કરવાનું છે. અને મની ઇઝ અ બાય પ્રોડક્ટ, કે તમે સારું કામ કરશો, તમે લોકોનું એક્સપેક્ટેશન સેટિસ્ફાય કરશો, તમે ડિલિવર કરશો, તો બાય ડિફોલ્ટ તમને સક્સેસ, રિસ્પેક્ટ, આઈડેન્ટિટી બધું મળશે. અને મની તો મળવાની જ છે. સી, પૈસા એવી ચીજ છે કે આઈ મીન યુ ઓલવેઝ ગેટ ઇટ. ને આ તો એક સરસ વચ્ચે મેં એક્ઝામ્પલ આપ્યો હતો કે તમે જેની પાછળ જાઓ છો એ તમને મળતું નથી. જાણે કે પેલો છોકરો કોઈ છોકરી પાછળ દોડે છે તો પેલી છોકરી ના 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 કરે છે, પણ પેલો બહુ જોતો નથી તો છોકરી પાસે લાવે છે. સેમ ફોર મની, મનીની પાછળ તમે ના દોડો, બરોબર છે? વર્ક ફોર સક્સેસ એન્ડ મની વિલ ફોલો. એટલે મારે હંમેશા કેવું છે કે તમારા બિઝનેસ પર ડોન્ટ વર્ક ફોર મની, વર્ક ટુ ડિલિવર એન્ડ ડુ વેલ્યુ એડિશન. એ તો લાઈફમાં, પર્સનલ લાઈફમાં બી એડિશન. મમ્મી એક કિસ માંગે તો બે આપો તો વેલ્યુ એડિશન કહેવાય. હવે એની સાથે કોઈ એવો મંત્ર જતા જતા દર્શકોને એન્ડમાં કહી દેશો? સી, આ મેં લેટેસ્ટ ડાયલોગ કંઈક વચ્ચે કંઈક થયું હતું એટલે મેં બનાવ્યો હતો. આપણે પેલું યાદ છે, પેલું દિલવાલે દુલ્હનિયામાં કંઈક ડાયલોગ હતો, બડે બડે શહેરોમાં છોટી છોટી બાતે હોતી રહેતી, એવું કંઈક હતું. તો મને એનાથી એક ડાયલોગ છે એટલે મારો ફેવરિટ થઈ ગયો છે કે બડે બડે શહેરોમાં છોટી છોટી હાર હોતી રહેતી હે, બટ ધેટ ડઝ નોટ મીન યુ શુડ ગીવ અપ. જિજ્ઞાબેન, તેની રીટાની જગ્યાએ જિજ્ઞાબેન, ઓકે, ખૂબ ખૂબ આભાર રુઝાનજી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા બદલ. તો મોટા મોટા દેશોમાં, મોટા મોટા શહેરોમાં આવી નાની નાની હાર અને જીત થતી રહી છે, પણ હાર બાદ જીત જરૂરથી આવે છે, અને એ જ પોઝિટિવ એનર્જી સાથે રુઝાન ખંભાતાએ પોતાનો બિઝનેસ આગળ વધાર્યો. આવી જ કેટલીક પ્રતિભાઓ સાથે મળતા રહીશું 21st સેન્ચુરી વુમનમાં. અત્યારે આપ સુરજા, નમસ્કાર.